હેલો ફ્રેન્ડ્સ એલ કે એકેડેમીનું તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર જાન્યુઆરી થર્ડ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી નેશનલ હેલ્થ ઓથોરિટીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હોસ્પિટલ પરફોમન્સને ગ્રેડ કરવા માટે એક નવી સિસ્ટમ દાખલ કરી છે આ ન્યૂઝ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજના વિશે તમને ખ્યાલ હશે કે આ યોજનાની અંદર પર ફેમિલી પાંચ લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર જેની અંદર બેનિફિશિયરીએ કોઈ પણ પ્રીમિયમ પે કરવાનું હોતું નથી રાઈટ તો ઝીરો પ્રીમિયમ ઉપર પાંચ લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અંદર અને આ યોજના એ આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે નેશનલ હેલ્થ ઓથોરિટી તો એવું નથી કે ફ્રેન્ડ્સ કે તમે કોઈપણ હોસ્પિટલમાં જશો તમને આ યોજનાની હેઠળ તમને સારવાર મળી જશે રાઈટ એમાં હોસ્પિટલે એ પોતાને એન્રોલ કરાવી છે આ યોજનાની અંદર બરાબર ને તો સરકાર દ્વારા જે ઓથોરાઈઝ કરવામાં આવેલી હશે તે જ હોસ્પિટલમાં જો તમે સારવાર લેશો તો તમને આ યોજનાનો લાભ મળશે રાઈટ આ ઉપરાંત આ યોજનાની અંદર કેશલેસ બેનિફિટ મળે છે તમારે એક પણ પૈસા કેશમાં આપવાનો હતો નથી બરાબર ને પાંચ લાખ સુધીનો મેક્સિમમ હેલ્થ ઇન્સ્યોરન્સ બરાબર ને પરંતુ સરકાર દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવેલી હોય તેવી જ હોસ્પિટલમાં આ સારવાર મળશે બરાબર ને તો અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી કે જે આ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહી છે આખી દેશમાં તેણે નક્કી કર્યું છે કે હવે કે જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની હેઠળ જે હોસ્પિટલ સારવાર આપી રહી છે એનું પરફોર્મન્સ ઇવોલ્યુશન કરવામાં આવશે બરાબર ને એનું પરફોર્મન્સ ઇવોલ્યુશન કરવામાં આવશે અને ગ્રેડ આપવામાં આવશે સિમ્પલ બરાબર ને તો પરફોર્મન્સ શેના આધારે એનું ઇવોલ્યુશન કરવામાં આવશે એ જોઈએ તો ટોટલ આ સંસ્થાએ પાંચ પેરામીટર નક્કી કર્યા છે કોઈપણ હોસ્પિટલના પરફોર્મન્સને ઇવોલ્યુટ કરવા માટે કયા કયા પાંચ પેરામીટર નક્કી કરવામાં આવેલા છે કે બેનિફિશરી સેટિસ્ફેક્શન કે જે પેશન્ટ એ આ યુવતીની હેઠળ કોઈપણ હોસ્પિટલમાં ફોર એક્ઝામ્પલ દાખલ થયું છે બરાબર એ કેટલું સેટિસ્ફાઈડ છે એ હોસ્પિટલના ટ્રીટમેન્ટથી રાઈટ બીજું છે હોસ્પિટલ રીએડમિશન રેટ મતલબ કે પેશન્ટ એકવાર સારવાર લઈ લીધી અને રજા આપી દેવામાં આવી અને પછી તેને ફરી તો એડમિટ નથી થવું પડ્યું ને બરાબર નથી એ હોસ્પિટલ રીએડમિશન રેટ પણ જોવામાં આવશે ત્રીજું છે એક્સટેન્ડ ઓફ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર હતો ફ્રેન્ડ્સ કે ફોર એક્ઝામ્પલ એક સર્જરી છે હાર્ટ રિલેટેડ સર્જરી કે જેમાં એક સ્ટેન્ડ મૂકવામાં આવે છે હવે એ સ્ટેન્ડ ડોમેસ્ટિકલી ઇન્ડિયા પણ બનાવે છે અને એ સ્ટેન્ડ બહારથી પણ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ બરાબરને પરંતુ જે ડોમેસ્ટિકલી ઇન્ડિયા ઇન્ડિયામાં આપણે જે મેન્યુફેક્ચર કરીએ છીએ એ જ સ્ટેન્ડ જો આપણે યુઝ કરીએ બરાબરને તો આ યોજનાની હેઠળ તે કવર થાય છે તેના પૈસા પણ જો આપણે બહારથી મંગાવેલા સ્ટેન્ડને ઇમ્પોર્ટ કરાવેલું સ્ટેન્ડ આપણે જો યુઝ કરીએ તો એ પૈસા પેશન્ટને પોતાના ખિસ્સામાંથી કાઢવાના હોય છે બરાબરને તો નોર્મલી હોસ્પિટલ શું કરે છે કે વધારે પ્રોફિટ મેળવવા માટે પેશન્ટને એવું કહેશે કે ભાઈ અમારી પાસે આ સ્ટેન્ડ અવેલેબલ નથી ત આપણે પેશન્ટને ફોર્સ કરવામાં આવે છે કે ભાઈ તમારે બહારથી મંગાવેલું ઇમ્પોર્ટ કરાવેલું કોઈ ફોરેન દેશનું સ્ટેન્ડર્ડ તમારે યુઝ કરવું પડશે બરાબર ને અને એના પૈસા તમારે કાઢવા પડશે રાઈટ તો આવું કસ્ટમર સાથે જો વ્યવહાર થતો હોય બરાબર તો તેનું ગ્રેડ અહીંયા ડિગ્રેડ કરવામાં આવશે સિમ્પલ બરાબર ને એવા હોસ્પિટલનો કસ્ટમરને આઉટ ઓફ ધ પોકેટ એક્સપેન્ડિચર મિનિમમ થવો જોઈએ ઓકે અને જે પણ હોસ્પિટલ એ આ યોજનાની હેઠળ એન્ડરોલ થયેલું છે એને ડોમેસ્ટિકલી બનાવેલા ફો ફોર એક્ઝામ્પલ સ્ટેન્ડનો જ યુઝ કરવાનો જે એ યોજનાની અંદર કવર થાય છે બરાબરને ઓકે પછી કન્ફર્મ ગ્રેવિયન્સીસ કે ફોર એક્ઝામ્પલ કોઈ પેશન્ટે કોઈ ગ્રેવિયન્સ લખ્યું હોય તો તેનું રિઝોલ્યુશન કેટ કેટ કેટલા ગ્રેવિયન્સનું રિઝોલ્યુશન કરવામાં આવેલું છે બરાબર એ એને પણ જોવામાં આવશે આ ઉપરાંત ઇમ્પ્રુવમેન્ટ ઇન પેશન્ટ્સ હેલ્થ રિલેટેડ ક્વોલિટી ઓફ લાઈફ ક્વોલિટી ઓફ લાઈફ પેશન્ટને ફોર એક્ઝામ્પલ જે દરમિયાન એ સારવાર લઈ રહ્યું છે જે સમયગાળા દરમિયાન તેને આખા સમયગાળા દરમિયાન કે કેવી રીતે તેને ટ્રીટ કરવામાં આવે છે તેના ખાવા પીવાનું તેની રહેણી તેની કસરતનું વગેરેનું કેવી રીતના ધ્યાન આપવામાં આવે છે બરાબરને આ દરેક વસ્તુનું ઇવોલ્યુશન કરીને પછી તેને ગ્રેડ આપવામાં આવશે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા બરાબરને તો જસ્ટ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા એટલું જ કહેવામાં આવેલું છે કે જે પણ હોસ્પિટલ્સ જે પણ હેલ્થ કેર પ્રોવાઈડર્સ એ આ યોજનાની હેઠળ પેશન્ટને સારવાર આપી રહ્યા છે તેનું હવે પરફોર્મન્સ ઇવોલ્યુશન કરવામાં આવશે અને ગ્રેડ આપવામાં આવશે ઓકે નેક્સ્ટ ફ્રેન્ડ્સ રાષ્ટ્રીય એપ્રેન્ટિસિપ મેળા બરાબર જેનું શોર્ટફોર્મ છે પ્રણામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિસિપ મેળા એ તાજેતરમાં દેશના બસો બેતાલીસ જિલ્લામાં હાથ ધરવામાં આવેલું હતું કયા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ટરપ્રિનરશીપ દ્વારા બરાબરને તો એક્ઝામ્પલ એક જ ક્વેશ્ચન અહીંયા પહેલો ક્વેશ્ચન બને છે કે પ્રણામ આ જે સ્કીમ છે પ્રણામ સ્કીમ શું છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એપ્રેન્ટિશિપ મેળા એ કોણ આયોજિત કરે છે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ બરાબર ને અને કેટલા જિલ્લામાં તેનું આયોજન કરવામાં આવેલું તો આ મેળાનું બસો બેતાલીસ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું ને ઓકે આ યોજનાનો મુખ્ય બેનિફિટ શું છે કોણ તેની અંદર પાર્ટિસિપેટ કરી શકે એના વિશે વાત કરીએ ઓકે ઉમેદવારો કે જેઓ ધોરણ પાંચથી ધોરણ બાર પાસ આવું છે તેમની પાસે કોઈ કૌશલ્ય તાલીમના કોઈ પરિમાણો છે અથવા તેમણે આઈટીઆઈ કરેલું હોય અથવા તેમને ડિપ્લોમા કરેલું હોય અથવા તેઓ કોઈ સ્નાતક હોય તે બધા જ લોકો આ મેળાની અંદર નોકરી માટે એપ્રેન્ટિસિપ માટે પાર્ટિસિપેટ કરી શકે બરાબર ને મિનિમમ ક્વોલિકેશન ખાસ ધ્યાન રાખવાનું છે પાંચથી બાર ધોરણ પાસઆઉટ લોકો પણ તેમાં પાર્ટિસિપેટ કરી શકે છે તે આ યોજના બે હજાર છવ્વીસ સુધીમાં ભારતમાં એપ્રેન્ટિસિપની તકોને 60 લાખ સુધીની વધારવાનું લક્ષ્ય ધરાવે છે બરાબર અને સરકારનો ધ્યેય શું છે કે વાર્ષિક દસ લાખ યુવાનોને તાલીમ આપવાનું અને બે હજાર છવ્વીસ સુધીમાં કેટલા લોકોને 60 લાખ સુધીને બરાબર ને પ્રણામ યોજનાની હેઠળ ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ ટોટલ અત્યારે આ ન્યૂઝ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કારણ કે બસો બેતાલીસ જિલ્લામાં તેનું આ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું મિનિસ્ટ્રી ઓફ સ્કિલ સ્કિનલે એન્ટરપ્રિનરશીપ દ્વારા એટલા માટે તે રીસન્ટ ન્યૂઝમાં છે ઓકે હવે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ટોટલ અગિયાર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો એ વાહનોના સ્ક્રેપિંગ માટે રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમમાં જોડાયા હવે રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ શું છે વાહનોનું સ્ક્રેપિંગ શું છે એના વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી બરાબરને આ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી નામ પરથી જ ખબર પડે છે કે શું કરવાનું વ્હીકલનું સ્ક્રેપ કરી દેવાનું ક્યારે સ્ક્રેપ કરી દેવાનું તો બે ટાઈપના વ્હીકલો માટે એક લિમિટેશન સેટ કરવામાં આવી કે જો તે વ્હીકલ કોમર્શિયલ વ્હીકલ હોય તો પંદર વર્ષ પૂરા થયા પછી તેને ફિટનેસ ટેસ્ટ કરવાનો અને જો તે વ્યક્તિગત વાહન હોય પર્સનલ વ્હીકલ હોય તો તેનો વીસ વર્ષ પછી ફિટનેસ ટેસ્ટ કરવાનો અને જો એ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થાય તો એવા વ્હીકલને સ્ક્રેપ કરી દેવાનું વ્હીકલ્સ સ્ક્રેપિંગ પોલિસીની અંદરમાં બરાબર ને તો હવે આ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીની અંદરમાં વાહનોને પંદર વરસ અને વીસ વર્ષ પછી સ્ક્રેપ કરવા માટે વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી પણ જોઈએ કે જ્યાં તેમને સ્ક્રેપ કરવામાં આવે તો આ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં રાજ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે કે એ રાજ્યો એ પોતાના વિસ્તારની અંદર પ્રાઇવેટ કંપનીઝને પરમિશન આપે કે તે વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી તૈયાર કરે તે વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી તૈયાર કરે એવું રાજ્યો પ્રાઇવેટ કંપનીઝને પરમિશન આપે એના માટે રાજ્યોએ ક્યાં જોડાવવું પડે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં તો જે કંપની વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી એસ્ટાબ્લિશ કરવા માગતી હોય પર્ટિક્યુલર રાજ્યોમાં ત્યાં નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં જ તે અપ્લાય કરી શકે બરાબર ને તો ટોટલ આ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમમાં અત્યાર સુધી કેટલા રાજ્યો જોડાઈ ચૂકેલા છે અગિયાર રાજ્યો તથા કેન્દ્રશિત પ્રદેશો જોડાઈ ચૂકેલા છે અને સૌથી પહેલું રાજ્ય આની અંદર જોડાવા કોણ હતું ગુજરાત હતું બરાબરને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઓકે તો વ્હીકલ સ્ક્રેપિંગ ફ ફેસિલિટી તૈયાર કરવા માટે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવી છે એમાં દરેક રાજ્યોને આમંત્રિત કરવામાં આવે છે ટોટલ અગિયાર રાજ્યો તેમાં જોડાઈ ગયું છે બરાબરને અને કયા વાહનોને સ્ક્રેપિંગ કરવામાં આવશે તો જો કોમર્શિયલ વ્હીકલ હોય તો પંદર વર્ષથી જૂના અને જો પર્સન વ્હીકલ હોય તો વીસ વર્ષથી જૂના સિમ્પલ બરાબરને ઓકે તો સ્ક્રેપિંગ કરવાથી ફાયદો શું થશે બરાબરને તો આટલા ફાયદા થશે કયા કયા ફાયદા થશે કે એક તો પોલ્યુશન રિડ્યુસ થશે બાય સ્ક્રેપિંગ વન કરોડ વ્હીકલ્સ વિધાઉટ વેલિડ ફિટનેસ ઇન રજિસ્ટ્રેશન બરાબર ને તો ટોટલ એટલા એક કરોડ વ્હીકલ એવા છે આપણા દેશની અંદર કે જેનું જે તો ફિટનેસવાળા નથી અથવા તો તે રજીસ્ટ્રેશનવાળા નથી બરાબર તેનું સ્ક્રેપિંગ કરવાથી પોલ્યુશન રિડ્યુસ થશે રોડ પેસેન્જર અને વ્હીકલની સેફ સેફ્ટી વધશે બરાબર ને કારણ કે જે જેમની કેપેસિટી નથી બરાબર ને એવા વ્હીકલ્સ આપણે જો સ્ક્રેપ કરી દઈશું તો દરેક વ્હીકલ રસ્તા ઉપર એકદમ સેફલી ચાલી શકે બરાબરને બૂસ્ટ ઓટો સેક્ટર સેલ્સ એન્ડ જનરેટ ઇમ્પ્લોયમેન્ટ કારણ કે આપણે દર પંદર વર્ષે દર વીસ વર્ષે જો નવા વ્હીકલ પરચેસ કરવા પડે તો ઓટોમોબાઈલ સેક્ટરનું સેલિંગ ઓટોમેટિકલી વધી જાય ને અલ્ટિમેટલી ઇમ્પ્લોયમેન્ટ વધી જાય રાઇટ ઇમ્પ્રુવ ધ ફ્યુઅલ એફિસન્સી એન્ડ રિડ્યુસ ધ મેન્ટેનન્સ કોસ્ટ ફોર ધ વ્હીકલ ઓનર્સ રાઇટ ફોર્મલાઇઝ ધ કરન્ટલી ઇન્ફોર્મલ વ્હીકલ સ્ક્રેપેજ ઇન્ડસ્ટ્રી અત્યારે પણ વ્હીકલ સ્ક્રેપિંગ ઇન્ડસ્ટ્રી છે પણ તે ઇનફોર્મલ છે તેને અહીંયા શું કરવામાં આવશે ફોર્મલાઇઝ કરવામાં આવશે બુસ્ટ ધ અવેબિલિટી ઓફ ધ લો કોસ્ટ રો મટિરિયલ્સ ફોર તો ઓટોમેટિવ સ્ટીલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી કે જેવું આપણે વ્હીકલનું સ્ક્રેપિંગ વધારીશું તો એ ઘણા બધા ઇન્ડસ્ટ્રીની અંદર એમાંથી નીકળતું જે કાચો માલ છે એ રો મટિરિયલ તરીકે વપરાય છે બરાબર ને તો આટલા ઘણા બધા ફાયદા થઈ શકે વ્હીકલ સ્ક્રેપિંગના કારણે બરાબર ને તો એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ટોટલ અગિયાર દેશો આ ઇનિશિયેટિવની અંદરમાં જોડાઈ ગયા છે ઓકે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ પીએમ શ્રી યોજના વિશે આ પીએમ શ્રીનું ફોર્મ શું છે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર ધ રાઇઝિંગ ઇન્ડિયા પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર ધ રાઇઝિંગ ઇન્ડિયા પીએમ શ્રી યોજના વિશે જોઈએ તો આ એકચ્યુઅલી આ યોજના ઘણી જૂની છે લગભગ એક વર્ષ જૂની છે બરાબરના ગયા બે હજાર બાવીસમાં લોન્ચ કરવામાં આવી હતી પણ તે અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે ટોટલ એક લાખ પાસઠ હજાર ત્રણસો બ્યાસી શાળાઓએ અને આ શાળાઓ ઓગણત્રીસ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલી છે તે શાળાઓએ પોતાને એનરોલ કરાવી દીધી છે આ યોજનાની હેઠળ પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર ધ રાઇસિંગ ઇન્ડિયાના અંડરમાં હવે આ પીએમ શ્રી યોજનાનો મુખ્ય હેતુ શું છે કે શાળાઓને રીડેવલપ કરવાનું શાળાઓની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું કઈ પોલિસી અકોર્ડિંગ તો ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અકોર્ડિંગ તો શાળાઓનું રીડેવલપમેન્ટ કરવાનું જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં જે પ્રમાણે એજ્યુકેશન મળવું જોઈએ તેવા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લોન્ચ કરવામાં આવેલા છે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અકોર્ડિંગ શાળાઓનું ડેવલપમેન્ટ કરવાનું તો ટોટલ એક લાખ પાસઠ હજાર ત્રણસો બ્યાસી શાળાઓએ આ પીએમ શ્રી યોજનાની હેઠળ પાર્ટિસિપેટ કર્યું છે રાઈટ અને પોતાની જાતને ટ્વેન્ટી ટ્વેન્ટી ન્યૂ એજ્યુકેશન પોલિસી અકોર્ડિંગ અહીંયા ડેવલપ કરવાની વાત છે બરાબર ને રાઈટ તે કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ યોજના છે બરાબર કે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા બંને દ્વારા પૈસા કન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે રાઈટ અને તે ન્યાયપૂર્ણ સમાવિષ્ટ અને આનંદી શાળાના વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે બરાબરને પીએમ શ્રી યોજનાની હેઠળ ઓકે તો રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કારણ કે આટલી શાળાઓએ આ યોજનાની અંદર પાર્ટિસિપેટ કર્યું છે ટોટલ ઓગણત્રીસ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓએ આ યોજનાની અંદર પાર્ટિસિપેટ કર્યું છે ને કઈ પોલિસીની અંદરમાં શાળાઓને ડેવલપ કરવાની વાત ચાલી રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અંડરમાં ને ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ ડિજિટલ ઇન્ડિયા અવોર્ડ્સ વિશે તો હમણાં રિસન્ટલી આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ડિજિટલ ઇન્ડિયા અવોર્ડ્સ બે હજાર બાવીસ અનાયત કર્યા ડિજિટલ ઇન્ડિયા અવોર્ડ્સનો ઉદ્દેશ્ય એ તમામ સ્તરે વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા નવીન ડિજિટલ સોલ્યુશન્સ તથા અનુકરણીય પહેલોને પ્રોત્સાહિત કરવાનો અને સન્માન કરવાનો છે કે અલગ અલગ સરકારી સંસ્થાઓ દ્વારા ડિજિટલ યોજનાઓ લોન્ચ કરવામાં આવે ડિજિટલ સોલ્યુશન્સનો યુઝ કરવામાં આવે અને પોતાની જે ગવર્નન્સની પ્રક્રિયા છે એને ડેવલપ કરવામાં આવે એના માટે સરકારી સંસ્થાઓને અવોર્ડ્સ આપવામાં આવે છે કે જે સરકારી સંસ્થાએ આખા વર્ષ દરમિયાન ડિજિટલ સોલ્યુશન્સો સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય છે તેમને આ ડિજિટલ ઇન્ડિયા અવોર્ડ્સ આપવામાં આવે છે ને રાઇટ કોના દ્વારા રાષ્ટ્રપતિના હસ્તક આપવામાં આવે છે અને બે હજાર બાવીસના વિજેતામાં કોણ કોણ છે તો નેશનલ એગ્રીકલ્ચર ઇ માર્કેટ પ્લેસ આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂતો પોતાનું જે ઉત્પાદન કરેલી વસ્તુઓ છે તે એન્ડોલ કરાવી શકે અને એ એનરોલ કરેલી વસ્તુ આખા દેશના કોઈપણ વેપારી તેને જોઈ શકે જેથી કરીને ખેડૂત એ આખા દેશમાં કોઈપણ વેપારીને જો પોતાની વસ્તુ વેચવા માંગતો હોય તે વેચી શકે છે બરાબર ને તો ઇનામ સેન્ટરને આ ડિજિટલ ઇન્ડિયા અવોર્ડ મળ્યો છે આ ઉપરાંત ઈ વિવેચના એપ્લિકેશન બરાબર જે મધ્યપ્રદેશ દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને ગુનાની તપાસમાં મદદ કરવા માટે તેને પણ અવોર્ડ મળ્યો કે માઇનિંગ પ્લાન્ટની ઓનલાઈન મંજૂરી માટે આ લોન્ચ કરવામાં આવી છે ખાણ મિત્ર નામની એપ્લિકેશન બરાબરને કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને માઇનિંગ પ્લાન એસ્ટાબ્લિશ કરવો હોય તો તેની ઓનલાઈન મંજૂરી મળી જાય બરાબરને રાઈટ તો ઇનામ ઇવિવેશન એપ્લિકેશન અને ખાણ મિત્ર આ ત્રણ એપ્લિકેશનને ડિજિટલ ઇન્ડિયા અવર્ડ્સ પ્રોવાઇડ કરવામાં આવેલા છે બે હજાર બાવીસના ઓકે ફ્રેન્ડ્સ બરાબર ને કોના કોના દ્વારા આપવામાં આવેલા છે રાષ્ટ્રપતિ દ્વારા ઓકે અને કેમ આપવામાં આવે છે કે દરેક સરકારી સંસ્થા કે જે આખા વર્ષ દરમિયાન ડિજિટલ સોલ્યુશન્સનો સારી રીતે ઉપયોગ કરે બરાબરને નવી નવી ડિટેલ સોલ્યુશનનો ઉપયોગ કરે બરાબરને તેને આ અવોર્ડ આપવામાં આવે છે ઓકે આપણી નેક્સ્ટ્રેષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ શહેરોમાં હવાની ગુણવત્તામાં ન્યૂનતમ સુધારો થયો છે ઓકે આના વિશે વાત કરીએ સૌથી પહેલાં તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ શું છે એના વિશે જોઈએ નેશનલ ક્લીન એન્ડ પ્રોગ્રામ ફ્રેન્ડ્સ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવેલો હતો બે હજાર ઓગણીસમાં એવા શહેરોને પસંદ કરવામાં આવ્યા કે જે સૌથી પોલ્યુટેડ શહેરો હોય કે જેમના વાતાવરણમાં પર્ટિક્યુલર મેટર ટુ પોઈન્ટ ફાઈવ પીએમ ટુ પોઈન્ટ ફાઈવ અને પીએમ ટેન પર્ટિક્યુલર મેટર ટેન જેમના વાતાવરણમાં જે શહેરના વાતાવરણમાં આ બંને પર્ટિક્યુલર મેટરનું પ્રમાણ ઘણું વધારે હતું તેવા એકસો ને એકત્રીસ શહેરોને પસંદ કરવામાં આવ્યા કેટલા એકસો ને એકત્રીસ શહેરોને બે હજાર ઓગણીસમાં બરાબર અને એ એકસો એકત્રીસ શહેરોને કેવા શહેરો ગણવામાં આવ્યા અને આ એકસો એકત્રીસ શહેરોને નોન અટેનમેન્ટ સિટીઝ તરીકે જાહેર કરવામાં આવ્યા નોન અટેનમેન્ટ સિટીઝ નોન અટેન્ડમિંગ સિટીઝ તરીકે જાહેર કરવામાં આવ્યા કે જેમાં પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ દસનું પ્રમાણ ઘણું વધારે હતું હવે આ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ શું છે કે દેખો દરેક જગ્યાના વાતાવરણમાં પર્ટિક્યુલર મેટર તો હોય પણ એ પર્ટિક્યુલર મેટરનોની જે સાઇઝ છે એ ટુ પોઈન્ટ ફાઈવ માઇક્રોમીટરથી ઓછી ન હોવી જોઈએ જો ટુ પોઈન્ટ ફાઇવ માઇક્રોમીટરથી ઓછી અગર એની સાઇઝ હશે તો તે આપણા રેસ્પિરેટરી સિસ્ટમમાં ઘણી આસાનીથી ઘૂસી શકે એટલે જે સિટીના વાતાવરણમાં પીએમ ટુ પોઈન્ટ ફાઇવ મતલબ એવા પર્ટિક્યુલર મેટર હોય કે જેમાં જેનો ડાયમીટર ટુ પોઈન્ટ ફાઇવ માઇક્રોમીટરથી ઓછો હોય બરાબર ને જો એવા પાર્ટિકલ્સ વધારે હોય તો એ શહેરનું વાતાવરણ પ્રદૂષણ પ્રદૂષિત કહેવાય બરાબર ને તો અહીંયા કેવા બે પાર્ટિકલ્સ ના હોવા જોઈએ તો કે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેન આ બંને પાર્ટિકલ્સ જે શહેરોમાં વધારે હતા તેવા એકસો એકત્રીસ શહેરોને નોન અટેનમેન્ટ સિટી જાહેર કરવામાં આવી કયા પ્રોગ્રામમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામમાં અને ટોટલ બે હજાર છવ્વીસ સુધીમાં ફોર એક્ઝામ્પલ બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં જો આ શહેરોની અંદર ફોર એક્ઝામ્પલ સો ટકા પ્રદૂષિત વાતાવરણ હશે તો હવે બે હજાર છવ્વીસ સુધીમાં ચાલીસ ટકા ઘટાડો કરવાની વાત કરવામાં આવી અને પ્રદૂષિત વાતાવરણ કેટલું થવું જોઈએ ફોર એક્ઝામ્પલ સાહીઠ ટકા તો બે હજાર સત્તરમાં જેટલું પ્રદૂષણ હતું આ બંને શહેરોમાં એના કરતાં ચાલીસ ટકા રિડ્યુસ કરવાની વાત કરવામાં આવી બે હજાર છવ્વીસ સુધીમાં કાંઈ કેટલા શહેરોમાં એકસો એકત્રીસ શહેરોમાં કયા પ્રોગ્રામની અંદરમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામની અંદરમાં અને જો તમને બે હજાર ચોવીસ સુધીનો ટાર્ગેટ પૂછવામાં આવે તો બે હજાર ચોવીસ સુધીમાં એકસો બે શહેરોમાં વીસથી ત્રીસ ટકા ઘટાડાની ટાર્ગેટ રાખવામાં આવેલો છે બરાબર ને તો આ છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ બરાબર ને ઓકે ટોટલ કેટલીમેન્ટ સિટી છે એકસો એકત્રીસ હવે અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે એના વિશે જોઈએ તો નિશ્ચર ક્લિન પ્રોગ્રામમાં જે એકસો એકત્રીસ શહેરો નક્કી કરવામાં આવેલા છે તેમાંથી માત્ર ઓગણપચાસ શહેરોમાં જ હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે ફાઇનાન્શિયલ ઇયર બે હજાર એકવીસ બાવીસમાં છેલ્લા વર્ષની સરખામણીમાં માત્ર ઓગણપચાસ શહેરોની અંદર જ જ્યાં એકસો એકત્રીસ શહેરો છે એમાંથી માત્ર ઓગણપચાસ શહેરોની અંદર જ હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે બરાબરને બાકીના શહેરોની અંદર હવાની ગુણવત્તામાં નેગેટિવિટી જોવા મળી છે બરાબરને રાઈટ એટલા માટે ત્યાં રિસન્ટ ન્યૂઝમાં છે ઓકે નેશનલ ક્લિનર પ્રોગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે ઓકે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બરાબર ને ઓકે આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક આર્થિક સંભાવનાનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો ગ્લોબલ ઇકોનોમી પ્રોસ્પેક્ટિવ આ રિપોર્ટ કોણ લોન્ચ કરે છે વિશ્વ બેંક વર્લ્ડ બેંક બરાબર ના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે બરાબર ને આના વિશે વાત કરીએ જો આ રિપોર્ટની અંદર વિશ્વ બેંક શું કહે છે કે વૈશ્વિક જીડીપી ગ્રોથ બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ સાત ટકા આટલો જીડીપી ગ્રોથ થવાનો છે બે હજાર ત્રેવીસની અંદર બરાબર ને જે ઓગણીસો ત્રાણું પછીની ત્રીજો સૌથી નવળો ગ્રોથ થવાનો છે ઓગણીસો ત્રાણું પછી સૌથી નવળો ગ્રોથ થયો તો બે હજાર નવમાં જ્યારે યુએસમાં સબ પ્રાઇમ ક્રાઇસિસ આવેલા હતા એના પછી બે હજાર વીસમાં થયો કોરોના વખતે અને બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ સાત ટકા જીડીપી ગ્રોથ થવાનો છે ગ્લોબલ લેવલ ઉપર જે ઓગણીસો ત્રાણું પછી સૌથી નબળો જીડીપી ગ્રોથ રહેશે તેવું કોણ કહે છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટિવનાનો રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે વર્લ્ડ બેંક દ્વારા રાઈટ અને બે હજાર ત્રેવીસમાં ભારતનો વિકાસ દર કેટલો રહેશે છ પોઈન્ટ છ ટકા બરાબર ને અને મંદીના કારણો આ રિપોર્ટે કયા કયા આપેલા છે કે એક તો ફુગાવો રોકાણમાં ઘટાડો અને રશિયાના યુક અને યુક્રેનના યુદ્ધના કારણે ગ્લોબલ લેવલ પર ઘણી અસર પડી છે રાઈટ આ રિપોર્ટ પ્રમાણે કે આ જે વૈશ્વિક આર્થિક મંદી બે હજાર ત્રેવીસમાં જે પ્રવર્તવાની છે બરાબર ને એમાં સૌથી વધારે નુકસાન કોને થવાનું છે નાના દેશો નાના દેશો મતલબ જ્યાં એક પોઈન્ટ પાંચ મિલિયન કરતાં પણ ઓછા લોકો રહે છે તેવા લોકો બરાબરને રાઈટ કારણ કે બાહ્ય વેપાર અને ધિરણ મર્યાદિત વૈશ્વિકરણ એમનું દેવું વધારે હોય કુદરતી આપત્તિ ત્યાં વધારે આવતી હોય તેવા રાજ્યો આ મંદીના કારણે સૌથી વધારે અસર પામશે તેવું આ રિપોર્ટનું કહેવું છે બરાબર ને તો જસ્ટ તમારે કે ભાઈ વર્લ્ડ બેંક છે ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે એને અમુક ફોરકાસ્ટિંગ કર્યું છે બરાબર ને અને આ રિપોર્ટ કોણ પ્રિપેર કરે છે બરાબર ને તે તમારે ધ્યાનમાં જેવું છે બરાબર ને ઓકે બીજી એક નાની ન્યૂઝ ઓફ એન્સ પૃથ્વી ટુ પૃથ્વી ટુની જો વાત કરું તો પૃથ્વી ટુ એક બેલેસ્ટિક મિસાઇલ છે જેને કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન દ્વારા બરાબર ને અને જો પૃથ્વી ટુની વાત કરું તો એ કયા પ્રોગ્રામનામ બનાવવામાં આવી છે તો ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અનમ બનાવવામાં આવી છે અને આ ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા બરાબર ને રાઈટ તો આ પ્રોગ્રામ હેઠળ પૃથ્વી ટુ એક ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ છે બેલેસ્ટિક મિસાઇલ ને એનું હમણાં પરીક્ષણ કરવામાં આવેલું છે પૃથ્વી ટુ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો કે એનું આમાં રિસન્ટલી એક પરીક્ષણ કરવામાં આવેલું છે ને કોના દ્વારા ડીઆરડીઓ દ્વારા બરાબરને અને જો પૃથ્વી ટુની જો વાત કરું એની કેપેસિટીની તો તેની રેન્જ કેટલી છે ત્રણસો પચાસ કિલોમીટર અને તે પાંચસોથી એક હજાર કિલોગ્રામ સુધીના વોરહેડ્સ લઈ શકે છે બરાબરને રાઇટ અને આ જે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ ડેવલપમેન્ટ મિશન પ્રોગ્રામ છે ને કે જે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો તેની અંદર ટોટલ પાંચ મિસાઇલને ડેવલપ કરવાનો એમને પ્લાન બનાવેલો હતો કયા કઈ પાંચ મિસાઇલ તો તમે એને શોર્ટમાં યાદ રાખી શકો પટના પટનાનું ફૂલ ફોર્મ છે પૃથ્વી અગ્નિ ત્રિશુલ નાગ અને આકાશ આ પટના મિસાઇલને ડેવલપ કરવા માટે એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોના દ્વારા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા અને આ જે પ્રોગ્રામ ઇન્ડરમાં પૃથ્વીને ડેવલપ કરવામાં આવેલી છે અને એનું સેકન્ડ વર્ઝન છે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કારણ કે ડીએડો દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવેલું છે બરાબર ને એ તેની રેન્જ તમારે ખાલી જસ્ટ ધ્યાનમાં રાખવાની છે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ઉપભોક્તા બાબતો અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયે મફત અનાજ યોજનાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તરીકે નામ આપ્યું છે હવે આ ન્યૂઝ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આ ન્યૂઝના બેકગ્રાઉન્ડ વિશે તમને હું સમજાવું ફ્રેન્ડ્સ આપણા દેશમાં એક યોજના ચાલે છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એકચ્યુઅલી બે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવેલો છે આ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની અંદરમાં બે ટાઈપના બેનિફિશરીઝ છે એક તો છે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ અને બીજા છે અંતોદિયા અન્ન યોજનાના બેનિફિશરીઝ અંતોદિયા અન્ન યોજનાના બેનિફિશરીસ બરાબર ને આ બે ટાઈપના બેનિફિશરીઝ છે અને આ બંને લોકોને શું પ્રોવાઈડ કરવામાં આવે છે તો રાઈસ વીટ એન્ડ કોર્સ કોર્સ મતલબ જુવાર બાજરી ટાઈપના અનાજ રાઈસ ત્રણ રૂપિયા પર કેજી વીટ બે રૂપિયા પર કેજી અને કોર્ડ્સ એક રૂપિયા પર કેજી બરાબરને આ ત્રણ વસ્તુ સબસિડાઈઝ પ્રાઇઝની ઉપર આ બે બેનિફિશરીઝને પ્રોવાઈડ કરવામાં આવે છે કયા એક્ટના અંડરમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અંડરમાં બરાબર ને આ પ્રાયોરિટી હાઉસ હોલ્ડના જે બેનિફિશિરીઝ છે ને એમને આ ત્રણ વસ્તુ ટોટલ પાંચ કેજી પ્રોવાઈડ કરવામાં આવે છે પર ફેમિલી પર મંથ અને અંતોદય અન્ન યોજના જે બેનિફિશરીઝ છે ને એમને આ ત્રણ વસ્તુ ટોટલ પાંત્રીસ કેજી પ્રોવાઈડ કરવામાં આવે છે પર ફેમિલી પર મંથ બરાબર ને પણ આપ સબસિડાઈઝ પ્રાઇસની ઉપર બરાબર સસ્તાનાદની દુકાન ઉપરથી ઓકે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અંદરમાં તો આ તો ઓલરેડી ચાલે છે સરકારે ગયા વર્ષે મતલબ જ્યારે કોરોના આવેલો હતો ને ત્યારે એક નવી યોજના લોન્ચ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આ પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજનાની અંદરમાં આ બંને બેનિફિશરીઝ પ્લસ જે કોરોના વોરિયર્સ છે કોરોના વોરિયર્સ મતલબ જે હવાલદાર લોકો છે ફોર એક્ઝામ્પલ કોઈ નર્સિસ છે બરાબર નર્સ છે પછી કયા બ્રધર્સ હોય છે બરાબર તો એવા ગરીબ લોકો અને જે કોરોના વોરિયર્સનું કામ કરતા હોય જે કોરોના સમયગાળા દરમિયાન તેમને કમ્પલસરી જવું પડતું હતું ઓફિસની અંદર તેવા લોકોને આ યોજનાની અંદરમાં આવરી દેવામાં આવ્યા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદરમાં ને રાઈટ અને એક એક્સ્ટ્રા બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવ્યો કે પાંચ કેજી આ રાઈસ વીટ અને કોર્સ એ લોકોને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવ્યા ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવ્યા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદરમાં પાંચ કેજી રાઈસ વીટ અને કોર્સ એ ફ્રીમાં મળતા હતા ને કોને કોને તો એક તો આ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ્સ અંત્યોદય અન્ન યોજનાના બેનિફિશરીઝ અને કોરોના વોરિયર્સને બરાબર ને તો ટૂંકમાં આ બંને બેનિફિશરીઝને તો આ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની અંદરમાં આ તો સબસિડાઈઝ પ્રાઇસ ઉપર મળતું જ હતું અને એના ઉપર પણ પાંચ કેજી ફ્રી મળતું હતું કઈ યોજનાની અંદરમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજનાની અંદરમાં સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસમાં બે હજાર બાવીસના રોજ આ યોજનાને બંધ કરી દીધી આ યોજનાને બંધ કરી દીધી અને એક બીજી યોજના લોન્ચ કરી ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી એક્ટ જે આપણે લગભગ એક બે અઠવાડિયા પહેલાં આ ન્યૂઝ કવર કરેલી હતી ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી સ્કીમ સોરી ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી સ્કીમ લોન્ચ કરી દીધી સરકારે બરાબર ને અને એમાં સરકારે શું કીધું કે આપણે આ યોજના બંધ કરી દીધી છે પણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં જે બેનિફિસરીઝ છે જે જેમને આ અત્યારે સબસિડીઝ પ્રાઇઝ ઉપર આ ત્રણ વસ્તુ આપવામાં આવે છે એમને અમે કેટલા પ્રાઇસમાં આ ત્રણ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે ફ્રીમાં ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે મતલબ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના જે બેનિફિશરીઝ છે તેમને રાઇસ સ્પીટ અને કોર્સ અત્યારે ઇન્ટીગ્રેટેડ ફૂડ સિક્યુરિટી સ્કીમના અંદરમાં ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે બરાબર ને અને અત્યારે આ ન્યૂઝ રિસેન્ટમાં કેમ છે કારણ કે આ જ યોજનાને નવું નામ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બરાબર ને તો અત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદરમાં ફ્રીમાં તો મળે છે પણ કોને મળે છે તો આ બંને બેનિફિસરીઝ મળે છે કોરોના વોરિયર્સ નથી મળતું અને પાંચ કેજી આ લોકોને પાંત્રીસ કેજી આ લોકોને બરાબર ને સિમ્પલ ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બેન્ક્સને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન શું કહેવામાં આવ્યું છે કે તમે રૂપી ડેબિટ કાર્ડ તથા યુપીઆઈને પ્રમોટ કરો અમે તમને છવ્વીસો કરોડ સુધીની ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરીશું જો તમે તેમને પ્રમોટ કરશો તો કોના દ્વારા આવું કહેવામાં આવેલું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોને કહેવામાં આવેલું છે બેંકોને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સને કહેવામાં આવેલું છે કે તમે ગ્રાહકોને સુધી રૂપે ડેબિટ કાર્ડ પહોંચાડો દેખો ડેબિટ કાર્ડ ઘણા બધા કંપનીના મળે છે જેને આપણે પેમેન્ટ ગેટવે કહેવાય માસ્ટરકાર્ડ અમેરિકન એક્સપ્રેસ પણ બેન્કોને શું કીધું કે તમે છે ને કસ્ટમર્સને મેક્સિમમ કેવા ડેબિટ કાર્ડ આપો રૂપીના કારણ કે રૂપિયા આપણી ઇન્ડિયન ડોમેસ્ટિક કંપની દ્વારા બનાવવામાં આવેલું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ ઉપરાંત બેંકોને એવું પણ આવ્યું કે તમે છે ને યુપીઆઈની પ્રોડક્ટ્સને બહુ વધારે પ્રમોટ કરો યુપીઆઈની પ્રોડક્ટ્સ અને ખાસ કરીને કેવી કે જે નાના ટ્રાન્ઝેક્શન્સ માટે બનાવવામાં આવી છે લાઈક યુપીઆઈ વન ટુ થ્રી પે લાઈક યુપીઆઈ લાઇટ આવા પ્રોડક્ટ્સને પ્રમોટ કરવાનું કીધું જે અને જે બેંક્સ જે પણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આ પ્રમો આ પ્રોડક્ટ્સને પ્રમોટ કરશે તેમને ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવશે કેટલા કરોડ સુધીનું ટોટલ ભેગો મળીને છવ્વીસો કરોડ સુધીનો બરાબર ને ઓકે તો આ એક તો ન્યૂઝની હેડિંગ હેડલાઇન છે બરાબર ને પણ અહીંયા તમારા માટે બે પ્રોડક્ટ ઘણી ઇમ્પોર્ટન્ટ છે યુપીઆઈ વન ટુ થ્રી પે અને યુપીઆઈ લાઈટ આપણે પહેલાં પણ એની વાત કરી દીધી છે કે યુપીઆઈ વન ટુ થ્રી પી શાના માટે છે ફીચર ફોન માટે જો તમારે ફીચર ફોન મતલબ જે પેલાં કીપેડવાળા ફોન આવે છે ને જે પેલા હજાર પંદરસો રૂપિયાવાળા એન્ડ્રોઈડ નહીં બરાબર ને જો તમારે એના માધ્યમથી યુપીઆઈનું પેમેન્ટ કરવું હશે બરાબર ને એના માધ્યમથી યુપીઆઈની મદદથી કોઈ પેમેન્ટ ટ્રાન્સફર કરવું હોય તો પણ થઈ શકે ફીચર ફોનનો ઉપયોગ કરીને યુપીઆઈના માધ્યમથી પેમેન્ટ ટ્રાન્સફર કરી શકે જો તમારી પાસે યુપીઆઈ વન ટુ થ્રી પે નામની એપ્લિકેશન હોય તમારા ફીચર ફોનમાં તો અને યુપીઆઈ લાઈટ શું છે યુપીઆઈ લાઈટ એકચુલી એક એપ્લિકેશન છે જ્યાં તમે વોલેટમાં તમે ફોર જેટલા પણ પૈસા ફોર એક્ઝામ્પલ પાંચસો રૂપિયા તમે એના વોલેટમાં રાખ્યા અને આ વોલેટમાંથી તમે બસો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મેક્સિમમ વિદાઉટ ઇન્ટરનેટ કરી શકો છો યુપીઆઈ લાઈટની એપ્લિકેશન હોવી જોઈએ તમારા એન્ડ્રોઈડ ફોનમાં એમાં તમે વોલેટમાં પૈસા રાખી શકો અને એમાંથી તમે બસો રૂપિયા સુધીના મેક્સિમમ પૈસા વિદાઉટ ઇન્ટરનેટ તમે ટ્રાન્સફર કરી શકો તો આ જે સ્મોલ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ માટે જે પ્રોડક્ટ બનાવવા આવી છે એનપીએસ એનપી એનપીસીઆઈ દ્વારા જો તેનું પ્રમોશન કરવામાં આવશે બેન્કો દ્વારા તો બેંકોને કેટલું ઇન્સેન્ટિવ પ્રોવેડ કરવામાં આવશે છવ્વીસો કરોડ સુધીનું બરાબર ફાઇનાન્સ ઇયર બે હજાર બાવીસ ત્રેવીસની વાત ચાલી રહી છે મતલબ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીની વાત ઓકે તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે અહીંયા મેં તમને એનપીસીઆઈની વાત કરી છે તો એનપીસીઆઈ શું છે એક ઇનિશિયેટિવ છે કોનો કોનું આરબીઆઈ અને ઇન્ડિયન બેંક એસોસિએશનનો કયા એક્ટના અંડરમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ બે હજાર સાતના અંડરમાં બરાબર એક અમરેલી ઓર્ગનાઇઝન છે બરાબર ને ભારતની અંદર રિટેલ પેમેન્ટ્સ માટે સિસ્ટમ્સ ડેવલપ કરવા માટેની એક અમરેલી ઓર્ગેનાઇઝન છે કોણ એનપીસીઆઈ ભારતની અંદર જેટલી પણ ડિટેલ પ્રોડક્ટ્સ છે ખાલી આરટીજીએસ અને એન ઇએફટી સિવાય એ બધી જ કોના દ્વારા બનાવવામાં આવી છે એનપીસીઆઈ દ્વારા બરાબર ને અને આપણે જો યુપીની વાત કરીએ તો યુપીનું ફૂલ ફોર્મ શું છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ બરાબરને અને એ બે હજાર સોળમાં લોન્ચ કોના દ્વારા એનપીસીએ દ્વારા બરાબરને રાઇટ ઓકે ફ્રેન્ડ્સ એક વાત પહેલી વાત તો કે એનપીસીએ એક રિસન્ટ અનાઉન્સમેન્ટ કર્યું છે કે જે પણ ભારતીય નાગરિકો કે જે આ દસ દેશોમાં રહેતા હોય કયા કયા દસ દેશોની અંદર સિંગાપુર ઓસ્ટ્રેલિયા કેનેડા હોંગકોંગ ઓમાન કતાર યુએસએ સાઉદી અરેબિયા યુએ અને યુકે એ આ દસ દેશોમાં રહેતા હોય અને તેમનો મોબાઈલ નંબર પણ એ ફોરેન મોબાઈલ નંબર હોય બરાબર ને તો એ મોબાઈલ નંબર સાથે પણ તે યુપીઆઈને લિંક કરી શકે છે અત્યાર સુધી યુપીઆઈને માત્ર ભારતીય મોબાઈલ નંબર સાથે લિંક કરી શકાતું હતું પરંતુ એનપીસીએ પરમિશન આપી છે કે આ દસ રેસ દેશોમાં રહેતા ભારતીય નાગરિકો જે એનઆરઆઈ આપણે કહીએ બરાબર ને તો તે વિદેશના મોબાઈલ નંબર સાથે પણ તેને લિંક કરી શકે છે બરાબર ને રાઇટ તો હવે એનાથી ફાયદો તો શું થશે બરાબર ફોર એક્ઝામ્પલ આ દસ દેશોના લોકોના એ એનઆરઆઈ છે મતલબ એ ભારતીય તો નાગરિક છે પણ તે વિદેશમાં જઈને વસે છે બરાબર ને તો એનઆરઆઈના ભારતમાં કયા કયા એકાઉન્ટ હોય એ તો નોન રેસિડેન્ટ એક્સટર્નલ અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એનઆરઓ હવે ફોર એક્ઝામ્પલ આ એક એનઆરઆઈ વ્યક્તિ છે બરાબર ને એની ભારતમાં કોઈ જગ્યાએ પ્રોપર્ટી છે કોઈ એને ઘર લીધેલું છે ભારતની અંદર તેનું ભાડું ભારતીય કરન્સીમાં આવશે તો એ ભાડું એની એ જે ભાડું છે એ ભારતીય પ્રોપર્ટીમાંથી આવેલું છે ભારતીય કરન્સીમાં તો એ કયા એકાઉન્ટમાં જમા કરશે એનઆરઓ એકાઉન્ટમાં પરંતુ આ એનઆરઆઈ એ વિદેશમાં કોઈ ઇન્કમ જનરેટ કરીને ભારતમાં મોકલે છે તો તે કયા એકાઉન્ટમાં જમા કરશે એનઆરઇની અંદર બરાબર એનઆરઈ નોન રેસિડેન્ટ એક્શનલ એકાઉન્ટની અંદર બરાબર ને તો આ બંને એકાઉન્ટમાં રહેલા પૈસાને તે યુપીઆઈના માધ્યમથી આદાન પ્રદાન કરી શકે બરાબરને એના મોબ એના ફોરેનના મોબાઈલ નંબર સાથે લિંક કરીને એના માટે આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે બરાબર ને રાઈટ ઓકે તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર ને આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વૈશ્વિક જોખમ રિપોર્ટ બે હજાર ત્રેવીસ બહાર પાડ્યો છે આપણે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો વર્લ્ડ રિસ્ક રિપોર્ટ કોણ લોન્ચ કરે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બરાબર ને અને દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે ટોટલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગ્લોબલ ધોરણ ઉપર જેટલી પણ રિસ્ક છે એમને પાંચ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે આર્થિક પર્યાવરણીય ભૌગોલિક સામાજિક અને મતલબ આ પાંચ કેટેગરીમાં દુનિયાની રિસ્કને ડિવાઇડ કરવામાં આવી છે બરાબર અને વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા દુનિયામાં જે આવતા બે વર્ષની અંદર સૌથી મોટું રિસ્ક છે અને આવતા દસ વર્ષની સૌથી મોટું રિસ્ક છે એને ગણવામાં આવેલા છે ટોપ ટેન જો શું કહે છે વર્લ્ડ ઇકોનોમી ફોરમ કે આવતા બે વર્ષમાં સૌથી મોટું રિસ્ક છે ને દુનિયાની અંદર એક કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હશે આવનારા બે વર્ષની અંદર અને આવનારા દસ વર્ષની અંદર સૌથી મોટું જોખમ કયું હશે તો ફેલિયર ટુ મિટિકેટ ક્લાઇમેટ રિસ્ક ફેલિયર ટુ મિટિકેટ ક્લાઇમેટ રિસ્ક એ આવનારા દસ વર્ષમાં સૌથી મોટું રિસ્ક હશે બરાબર ને અને આવનારા બે વર્ષમાં કોસ્ટ ઓફ લિવિંગ કારણ કે તમને ખબર છે અત્યારે મોંઘવારી સૌથી મોટો પ્રશ્ન છે અને આવનારા દસ વર્ષમાં સૌથી મોટો પ્રશ્ન રહેશે કાર્બન ડાયોક્સાઇડ એમિશન સિઓટો એમિશન ગ્લોબલ વોર્મિંગ બરાબર ને એ દુનિયાના સૌથી મોટા રિસ્ક હશે આવનારા દસ વર્ષની અંદર બરાબર ને ઓકે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ભારત માટે પણ ફોરકાસ્ટિંગ કરવામાં આવ્યું છે કે ભારત માટે સૌથી મોટા પાંચ રિસ્ક કયા કયા હશે તો એના વિશે જોઈએ તો ભારતની અંદર સૌથી મોટા રિસ્ક ડિટલ અસમાનતા સંસાધનો માટેની ભૌગોલિક રાજકીય હરીફાઈ જીવન ખર્ચની કટોકટી દેવાની કટોકટી કુદરતી આફતો અને ટૂંકા અને મધ્યમ ગાળામાં ભારે હવામાનની ઘટનાઓ બરાબર ને તો આ પાંચ મુખ્ય રિસ્ક ભારત માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા ગણવામાં આવી છે ગ્લોબલ લેવલ ઉપર લિવિંગ ઓફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ અને ફેલિયર ટુ મિટિકેટ ધ ક્લાઇમેટ ચેન્જ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સમસ્યાઓ બરાબર ને અને કયા રિપોર્ટની અંદરમાં આ વસ્તુ કહેવામાં આવી છે તો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ ફ્રેન્ડ્સ તેની સ્થાપના ઓગણીસો એકોતેરમાં કરવામાં આવી હતી બરાબર ને અને જીનિવા સ્વિઝર્લેન્ડની તેનો તેનું હેડક્વાર્ટર છે ને ઓકે તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ રામસેતુ માટે રાષ્ટ્રીય વારસાનો દરજ્જો મેળવવાની અરજી ઉપર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે ઓકે હવે તમારે સુપ્રીમ કોર્ટની સુનાવણી ઓછી ઇમ્પોર્ટન્ટ છે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે રામસેતુ રામસેતુની વાત કરીએ નામ તો તમે સાંભળી જશે દેખો ફ્રેન્ડ્સ રામસેતુ આ છે એક પમ્બન આઈલેન્ડ અને આ છે મન્નાર આઇલેન્ડ બરાબરને મન્નાર આઇલેન્ડ કઈ જગ્યાએ છે શ્રીલંકાની અંદર પમ્બન આઇલેન્ડ કઈ જગ્યાએ છે તમિલનાડુ તામિલનાડુ આ તમિલનાડુ જ આખું આ રામેશ્વરમ છે અને રામેશ્વરમનું આ પંબન આઇલેન્ડ છે બરાબર ને તો પમ્બન આઇલેન્ડ અને મન્નાર આઇલેન્ડ એ એકબીજાને કનેક્ટ થાય છે કોનાથી તો કે ભાઈ રામસેતુથી રામ સેતુનું બીજું નામ શું છે એડમ્સ બ્રિજ છે શું છે એડમ્સ બ્રિજ બરાબર હવે આ રામ સેતુ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે આ એક રસ્તો છે પોક સ્ટ્રીટ જેને કહેવામાં આવે છે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચેનો આ એક રસ્તો છે પોક સ્ટ્રીટ બરાબર ને જ્યાં ઘણા બધા પથ્થરો ભેખડો તમને ખબર છે રામ સિદ્ધુ પણ એક પથ્થરોનું બનેલું છે બરાબર ને તો આ બધા પથ્થરો ભેખડોના કારણે છે ને આ રસ્તો આપણો ઉપયોગમાં નથી લઈ શકતા તો એકચ્યુલી સરકાર દ્વારા એક પ્રોજેક્ટ પ્રપોઝ કરવામાં આવેલો હતો ઘણા વર્ષો પહેલાં એ પ્રોજેક્ટનું નામ શું હતું સેતુ સમુદ્રમ સેતુ સમુદ્રમ શીપ કેનાલ પ્રોજેક્ટ શીપ કેનાલ પ્રોજેક્ટ સેતુ સમુદ્રમ શીપ કેનાલ પ્રોજેક્ટ સરકાર દ્વારા ઘણા વર્ષો પહેલાં લોન્ચ કરવામાં આવેલો હતો અને એ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સરકારનો શું હતો કે આપણો જે આ વેસ્ટર્ન ઘાટ છે અને આપણો જે આ ઈસ્ટર્ન ઘાટ છે બરાબર ને જે મતલબ વેસ્ટર્ન કોસ્ટ અને ઈસ્ટર્ન કોસ્ટ આ બંનેને અત્યારે આપણે જો વેસ્ટર્ન કોસ્ટમાંથી ઈસ્ટર્ન કોસ્ટમાં કંઈ સામાન ટ્રાન્સપોર્ટ કરવું હોય વાયા સી તો આપણે આખું શ્રીલંકા ફરીને જવું પડે છે બરાબર ને સરકારે શું કીધું કે જો આપણે આ રસ્તામાંથી આ રસ્તા દ્વારા જઈએ તો આપણે ઘણું ઓછું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડે વેસ્ટર્ન કોસ્ટથી ઇસ્ટર્ન કોસ્ટ તરફ બરાબર ને પરંતુ મેં તમને કીધું કે આ રસ્તાની અંદર સૌ બધા ઘણા બધા ભેખડો રામ સેતુ વગેરે છે તો રસ્તો બનાવવો ખૂબ જ અઘરો છે તો સરકાર દ્વારા એક પ્રોજેક્ટનો લોન્ચ કરવામાં આવ્યો એકચ્યુઅલી પ્રપોઝલ મૂકવામાં આવ્યું કે આપણે એક સેતુ સમુદ્રમ શિપ કેનાલ પ્રોજેક્ટ લોન્ચ કરીએ કે જેમાં રામ સેતુની અંદર થોડું મોડિફિકેશન કરીને તેમજ જે રસ્તામાં આવતા બીજા ભેખડો છે વગેરે થોડા રિકન્સ્ટ્રક્ટ કરીને આપણે એક રસ્તો બનાવીએ જેથી કરીને આપણે આ આ રસ્તાનો ઉપયોગ કરીને વેસ્ટર્ન કોસ્ટ અને ઇસ્ટર્ન કોસ્ટનો ડિસ્ટન્સ ઓછું કરી શકીએ પરંતુ ઘણા બધા રિજનલ ગ્રુપે આમ કરવાની ન પાડી સરકારને કે તમે અમારા હેરિટેજને નુકસાન ન કરી શકો બરાબર ને તો એના કારણે સરકારના અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટની અંદર એ એ ટાઈમે કેસ ફાઇલ થયેલો હતો અને એની સુનાવણી ચાલ્યા કરે છે પિરિયોડિકલી બરાબર ને તો તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સેતુ સમુદ્રમ શિવ કેનાલ પ્રોજેક્ટ એ સના રિલેટેડ છે કયા બે કોસ્ટનું ડિસ્ટન્સ કરવા ઓછું કરવાનું કયા બે દેશ વચ્ચે છે રામચિત્તુ કઈ જગ્યાએ છે કયા બે આઇલેન્ડ વચ્ચે છે એ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને આમાં ખબર પડી હશે ઓકે આપણે નેક્સ્ટ દિવસે ફ્રેન્ડ્સ કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ કહે છે કે ભારતના ત્રણ વ્યક્તિને સમુદ્ર સપાટીથી છ હજાર મીટર નીચે મોકલવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે હવે આના વિશે વાત કરીએ તો આ રીચની ન્યૂઝ છે ડીપ ઓશન મિશનની ડીપ ઓશન મિશન આ મિશન મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા બે હજાર એકવીસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ મિશનનું મેઇન ઓબ્જેક્ટિવ શું હતો કે ટેકનોલોજી ડેવલપ કરવાની ડીપ ઓશન રિસર્ચ માટે ડીપ ઓશન રિસર્ચ માટે ટેકનોલોજી ડેવલપ કરવાની આ મિશનનો મુખ્ય હેતુ હતો બરાબરને રાઈટ અને આ ડીપ ઓશન મિશનની અંદરમાં સમુદ્રયાન મિશન લોન્ચ કરવામાં આવ્યું છે કયું સમુદ્રયાન મિશન નામ પરથી જ ખબર પડે છે કે આ યાન છે મતલબ કંઈક વ્હીકલ ડેવલપ કરવાની વાત છે બરાબર ને તો આ સમુદ્રયાન મિશનની હેઠળમાં એક સબમરીન બનાવવામાં આવી રહી છે એ સબમરીનનું નામ શું છે મત્સ્ય સિક્સ થાઉઝન્ડ મત્સ્ય સિક્સ થાઉઝન્ડ સબમરીનની માધ્યમથી ત્રણ વ્યક્તિઓને સમુદ્ર સપાટીથી છ હજાર મીટર નીચે લઈ જવામાં આવશે ડીપ ઓશન રિસર્ચ માટે ક્યાં સુધીમાં બે હજાર છવ્વીસ સુધીમાં બરાબર ને અને મસ્યસ છ હજાર મસ્યસ સિક્સ થાઉઝન્ડ કોના દ્વારા બનાવવામાં આવેલી છે આ સબમરીન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઓશન ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી છે બરાબર ને રાઇટ તો આટલી વસ્તુ તમારા ન્યૂઝમાં ધ્યાનમાં રાખવાની છે કે ડીપ ઓશન મિશન શું છે એનો ઓબ્જેક્ટિવ શું છે સમુદ્રયાન મિશન શું છે કયા મિશન અંડરમાં સમુદ્રયાન મિશન લોન્ચ કરવામાં આવેલું છે સમુદ્રયાન મિશન અંડરમાં કઈ સબમરીન લોન્ચ કરવામાં આવ્યું છે મસ્યસ સિક્સ થાઉઝન્ડ કોના દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઓશન ટેકનોલોજી દ્વારા બરાબર ને ઓકે ચાલો આપણે નેક્સ્ટ ફ્રેન્ડ્સ માર્ગ માર્ગ પ્લેટફોર્મ ઉપર ઓકે તો માર્ગ પ્લેટફોર્મ ઉપર ન્યૂઝની પહેલાં આપણે વાત કરીએ એના પહેલાં તો એના હું તમને એનું બેકગ્રાઉન્ડ સમજાવી લઉં એકચ્યુલી લગભગ છ સાત મહિના પહેલાં એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો સેતુ પ્રોગ્રામ સેતુ પ્રોગ્રામ સેતુ રામ સેતુની વાત નથી થઈ અહીંયા સેતુ એટલે તમને ખબર છે બ્રિજ એક કોમ્યુનિકેશન બરાબર ને રાઇટ તો બે દેશો વચ્ચે સેતુ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવે તો કયા બે દેશ વચ્ચે ઇન્ડિયા અને યુએસ વચ્ચે બરાબર ને હવે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે ઇન્ડિયામાં એક ડેટા એવું કહે છે કે ઇન્ડિયામાં સો સ્ટાર્ટઅપ્સ એસ્ટાબ્લિશ થાય ને એમાંથી ન્યૂ સ્ટાર્ટઅપ્સ એ લેક ઓફ મેન્ટરશીપના કારણે બંધ થઈ જાય છે કારણ કે સ્ટાર્ટઅપ્સ એ યંગ પીપલ છે એ સ્ટાર્ટઅપ્સને એસ્ટાબ્લિશ તો કરી લે છે એની પાસે ઇનોવેટિવ પ્રોડક્ટ છે પણ એને કેવી રીતના માર્કેટાઈઝ કરવું એને કેવી રીતના કોન્સેપ્ટ્યુઅલાઈઝ કરવું બરાબર ને તેના પાસે એ સ્કિલ નથી હોતી અને એના માટે કોઈ મેન્ટર્સની સલાહ લેવી પડે તેમને બરાબર ને પણ ઇન્ડિયાની અંદર આવા મેન્ટર્સ મળવા અઘરા છે કારણ કે સ્ટાર્ટઅપ્સ એ એક રિસ્કી પ્રોડક્ટ છે બરાબરને એક રિસ્કી પ્રોજેક્ટ છે અને ભારતની અંદર લોકો પાસે એટલા પૈસા નથી કે કોઈ રિસ્કી પ્રોજેક્ટની અંદરથી ઇન્વેસ્ટ કરે તો નોર્મલી સ્ટાર્ટઅપ્સની અંદર બહારની દેશોમાંથી ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે બરાબરને અને ઇન્ડિયાની અંદર સ્ટાર્ટઅપ્સની અંદર મહત્તમ રોકાણ યુએસનું છે યુએસના લોકોનું છે બરાબરને તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે એક સેતુ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો અને યુએસને ઇન્વાઇટ કરવામાં આવ્યો કે ભાઈ જો તમારા ઇન્વેસ્ટર્સ એ ઇન્ડિયાની સ્ટાર્ટઅપ્સમાં જો મેન્ટર્સ બનવા માગતા હોય તો આ પ્રોગ્રામ અંદરમાં બની શકે અમે એમને એક પ્લેટફોર્મ આપીશું એ પ્લેટફોર્મનું નામ શું છે માર્ગ પ્લેટફોર્મ મારા પ્લેટફોર્મની અંદર જે પણ લોકો મેન્ટર બનવા ઈચ્છતા હોય તે લોકો જોડાઈ શકે અને જે સ્ટાર્ટઅપ્સને મેન્ટરની રિક્વાયરમેન્ટ હોય તે જોડાઈ શકે બરાબરને તો આ ન્યૂઝ રિસન્ટમાં કેમ છે કે હમણાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું દસ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરીની વચ્ચે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકની અંદરમાં એક મેન્ટર માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું મેન્ટર માસ્ટર ક્લાસ આ મેન્ટર માસ્ટર ક્લાસમાં મેન્ટર્સને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવી કયા મેન્ટર્સને કે જે માર્ક પ્લેટફોર્મની અંદર જોડાયેલા છે તેવા મેન્ટર્સને બરાબર ને એટલે આ માર્ક પ્લેટફોર્મ રિસન્ટ ન્યૂઝમાં છે પણ તમને ખબર હોવી જોઈએ માર્ક પ્લેટફોર્મ કયા પ્રોગ્રામને રમા લોન્ચ કરવામાં આવ્યું છે સેતુ પ્રોગ્રામ એ કયા બે દેશ વચ્ચે છે ઇન્ડિયા અને યુએસ વચ્ચે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકની વાત કરીએ તો દસ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી વચ્ચે તેને સેલિબ્રેટ કરવામાં આવે છે સોળમી જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે પણ છે ફ્રેન્ડ્સ બરાબર ને એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઇન્ડિયન વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આઈડબ્લ્યુ ના ચેરમેને કીધું કે ભારતની અંદર બે હજાર સુડતાલીસ સુધીમાં વોટરવેઝને ડેવલપ કરવા માટે પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે બરાબરને આવી કેમ જરૂર છે એના વિશે વાત કરીએ તો જેવી રીતના નેશનલ હાઈવેનું રેગ્યુલેશન કોણ કરે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એવી રીતના વોટરવેઝનું રેગ્યુશન કોણ કરે છે ઇન્ડિયન વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા બરાબર ને અને આ સંસ્થા દ્વારા ભારતની અંદર ટોટલ એકસો ને અગિયાર નેશનલ વોટરવેઝ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એકસો અગિયાર અને એમાંથી દુઃખની વાત તો એ છે કે કાર્યરત કેટલા છે તેર નેશનલ વોટરવેઝ કાર્યરત છે તો તે નેશનલ વોટર વોટરવેઝમાંથી એકસો અગિયાર નેશનલ વોટરવેઝ કાર્યરત કરવા માટે બે હજાર સુડતાલીસ સુધીમાં પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ જરૂરી છે તેવું કોણ કહે છે ઇન્ડિયન વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બરાબર ને તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ભારતમાં કેટલા નેશનલ વોટર વોટરવેઝ છે એકસો અગિયાર પરંતુ કાર્યરત કેટલા છે માત્ર તેર જ છે બરાબર ને રાઈટ અહીંયા મેં તમને મેપના માધ્યમથી કઈ જગ્યાએ કયો નેશનલ વે છે તે તમને જણાવ્યું છે અને આ તેર નેશનલ પાર્ક અરે સોરી તેર નેશનલ વોટરવેઝ કે જે કાર્યરત છે તેનું ડિશ છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે જો વોટરવેઝ રીગિંગ બે પોર્ટલની વાત કરો સરકાર દ્વારા બે પહેલ લોન્ચ કરવામાં આવી છે એક તો પાણી પોર્ટલ અને કાર્ડી પાની શું કરે છે આ પોર્ટલ કે વિવિધ જળમાર્ગો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે અને કાર્ડી નામ કરવો પડે છે કાર્ગો ડેટા પોર્ટલ કે નેશનલ હોટલ્સની અંદર જેટલું પણ કાર્ગો અને ક્રૂઝનું મૂવમેન્ટ થાય છે તેનો ડેટા આ પોર્ટલ ઉપર જમા કરવામાં આવે છે બરાબર ને ઓકે તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે કે બાય